મોડાસાના સાકરીયા પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષણ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવર ગઢવીના હસ્તે કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના સાકરીયા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લામાં આજથી 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં પ્રથમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોડાસાના સાકરીયા ગામે આવેલ PM પ્રાથમિક શાળા ખાતે યોજાયો, જેમાં ગુજરાત રાજ્ય સર્વ શિક્ષણ અભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર રતનકુંવર ગઢવી મુખ્ય અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શાળાના બાળકોને શિક્ષણ સ્તર ઊંચું આવે એ માટે અભ્યાસમાં રૂચિ રાખી નિયમિત શાળાએ આવવા જણાવ્યું હતું અને તમામ બાળકોને શૈક્ષણિક ભેટ આપીને પ્રવેશ કરાવ્યો હતો. 12 વાટિકાની પણ મુલાકાત લીધી હતી. જિલ્લામાં 3 દિવસમાં 1197 પ્રાથમિક શાળાઓ, 1469 માધ્યમિક અને 272 ઉત્તર માધ્યમિક શાળાઓમાં પ્રવેશો ઉત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમન પંડ્યા, JDSTV, અરવલ્લી. હું મહેશ કુમાર દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં આજે રાજ્ય સરકારની સૂચના મુજબ 26, 27, 28 પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત આજે અરવલ્લી ખાતે માનનીય જિલ્લા રાજ્ય પ્રોજેક્ટ ઓર્ડિનેટર શ્રીમતી રતનકુંવરબા ચારણ ગઢવીના હસ્તે જિલ્લા કક્ષાના શુભારંભ આપણે સાકરીયા પ્રાથમિક શાળામાં થઈ છે. આ સિવાય જિલ્લાની તમામ શાળાઓની અંદર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ 26, 27, 28 દરમિયાન થવાનો છે. અને આજે સાકરીયાની અંદર આદરણીય SPD મેડમે વિદ્યાર્થીઓને અને શાળા પ્રગતિ કરે અને જિલ્લાનું શિક્ષણ ગુણવત્તાયુક્ત બને તે માટે પ્રેરણાદાયી